સ્ટુડન્ટ બધા મજામાં છો બોર્ડની ટ્વેલ્થ સાયન્સની એક્ઝામ તમે આપી દીધી છે બુચકેટ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ આવી ગઈ છે અઢાર ચાર બે હજાર બાવીસ એક્ઝામિનેશન ડેટ છે મિત્રો ટ્વેલ્થ સાયન્સની અંદર તમે ખૂબ મહેનત કરી છે અને આ મહેનતનું સંપૂર્ણ આપણે સફળતાના આપણે હકદાર છીએ તો આ મહેનત ઉપર પાણી ના ફરી વળે એટલા માટે એક્ઝામિનેશન હોલની અંદર એક નાનામાં નાની પણ ભૂલ જો થાય તો આપણી મહેનત માથે જાય આ ન થાય એના માટે મેં સ્પેશિયલ આજે વિડીયો બનાવ્યો છે એ ગુજકેટ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુની અંદર કઈ પ્રકારની બોર્ડ દ્વારા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે અને એને આપણે કમ્પ્લીટ ફોલો કરવાની છે દોસ્તો અહીંયા સૌથી પહેલાં આપણે જોઈએ તો તમારી સામે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા એક અખબારી યાદી છે જેની અંદર તમને કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણી એક્ઝામ જે છે છે એની એક્ઝામ અને એનો સમય દસ વાગ્યા લઈ અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલવાનો છે પણ એનું સિડ્યુઅલ દરેકને એ ગ્રુપ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓનું દરેકનું સિડ્યુઅલ અલગ છે દરેકને પેપર અલગ રીતે આપવાના છે તો કેવી રીતે છે કમ્પ્લીટ હું વિડીયો તમને આજે બતાવવાનો છું વિદ્યાર્થી મિત્રો તમને કમ્પ્લીટ ઇન્સ્ટ્રક્શન આપવાનો છું તો વ્યવસ્થિત લાસ્ટ સુધી આ લેક્ચર જોવા નમ્ર વિનંતી છે આપણે આખા વર્ષની મહેનત ઉપર પાણી ન ફરે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ગુજકેટનો જે અભ્યાસક્રમ આપ્યો એ આપણને ખ્યાલ જ છે કે ઓલરેડી ટ્વેલ્થ સાયન્સની અંદર એનસીઆરટી નો સિલેબસ છે એટલે મહેરબાની કરીને બી બીજા અધર મટીરિયલ વાંચવા કરતાં એનસીઆરટી ઉપર કોન્સન્ટ્રેટ કરજો હંડ્રેડ પર્સન્ટ જેને એનસીઆરટી કમ્પ્લીટ હશે એને સ્વાભાવિક છે કે બુચકેટની અંદર સારા એવા માર્ક સારો એવો સ્કોર થવાની પૂરેપૂરી સંભાવના છે દોસ્તો સૌથી પહેલા તો વાત કરીએ તો સબ્જેક્ટ વાઇઝ અહીંયા તમને કીધું છે કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના તમને ચાલીસ ચાલીસ ગુણના એવા ચાલીસ ક્વેશ્ચન હશે જેની તમને એકસો વીસ મિનિટ એને કે બે કલાક આપવામાં આવશે એ જ રીતે જેને બી ગ્રુપના વિદ્યાર્થી છે એને બાયોલોજી અને એ ગ્રુપના વિદ્યાર્થી છે એને મેથ્સ એને પણ ચાલીસ ચાલીસ એમસીક્યુ આપેલા હશે જેના સાહીઠ સાહીઠ મિનિટ એટલે કે એક એક કલાક આપવામાં આવી છે તો એ ગ્રુપના વિદ્યાર્થીને ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અને બી ગ્રુપના વિદ્યાર્થીને ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીની એક્ઝામ આપવાની છે પણ એનો ટાઈમિંગ થોડો અલગ હશે બંનેનો બાયોલોજી અને મેથ્સનો ફિઝિક્સ કેમેસ્ટ્રીનો કોમન હશે જે હું તમને હમણાં કમ્પ્લીટ માહિતી આપી દઉં છું સૌથી પહેલી વાત તો અહીંયા તમારી સામે મેં ઓએમઆર સીટ મૂકેલી છે તમે જોઈ શકો છો જસ્ટ તમારા ડેમો માટે ગુજરાત એક્ઝામ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ આની અંદર બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અથવા તો એની જે બુકલેટ આવે છે એ બુકલેટની અંદર આ કમ્પ્લીટ ડેમો માટેની ઓએમઆર મૂકેલી છે અને આ ઓએમઆર કેવી રીતે ફિલ કરવાની છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે હું તમારી સામે ડિસ્કસ કરવાનું છું વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલી અને મહત્ત્વની વાત એક્ઝામિનેશનની અંદર જવા માટેનું ટાઈમિંગ શું અને આપણે કેટલા વાગે આપણા સેન્ટર ઉપર પહોંચી જવું જોઈએ તો સૌથી પહેલી વાત અહીંયા તમને જે આપેલું છે તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર મેં મૂકેલું છે ટાઈમિંગ શિડ્યુઅલ એમાં એન્ટ્રી ઇન એક્ઝામિનેશન હોલ આમાં લખ્યું છે કે નાઇન થર્ટી એમ એટલે સવારે નવ અને ત્રીસ મિનિટે તમારે તમારા સેન્ટર આગળ પહોંચી જવાનું છે ચેકિંગ એન્ડ હોલ ટિકિટ એન્ડ એટેન્ડન્સ સીટ આ બધી વસ્તુ ચેકિંગ થશે નવ ત્રીસ થી લઈને નવ પિસ્તાલીસ સુધી આ ટાઈમિંગ એ ગ્રુપ અને બી ગ્રુપના બંને વિદ્યાર્થીઓને કોમન લાગુ પડશે કારણ કે આપણે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું એક જ પેપર હશે જેમાં ચાલીસ એમસીક્યુ ફિઝિક્સના હશે ને ચાલીસ એમસીક્યુ કેમેસ્ટ્રીના હશે ટોટલ તમારે એટી એમસીક્યુ કન્ડક્ટ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંને એ ગ્રુપ અને બી ગ્રુપના વિદ્યાર્થી નવ ત્રીસે એક્ઝામિનેશન સેન્ટર ઉપર પહોંચી જવાનું છે નવ પિસ્તાલીસ સુધી તમારું બધું ચેકિંગ થવાનું છે હોલ ટિકિટથી માણીને બધું ત્યારબાદ ફિલિંગ ધ ડિટેલ અંદર તમારે જે ફિલ કરવાનું છે એના માટેનો સમય તમને નવ પચાસ થી નવ પંચાવન સુધીનો આપેલો છે ઓપનિંગ સીલ ધ ટેક્સ્ટ બુકલેટ એટલે ટેક્સ્ટ બુકલેટ ઓપલેટ ઓપન કરવાનો ટાઈમ જે છે નવ પંચાવન થી નવ ઓગણસાઠ સુધીનો છે એક્ઝેક્ટ દસ વાગે ટેન એમ ઉપર તમારી ટેસ્ટ ચાલુ થશે મિત્રો બે કલાકનો સમયગાળો છે એની અંદર તમારે એનસીએનસીક્યુ કન્ડક્ટ કરવાના છે ફિઝિક્સના ચાલીસ અને કેમેસ્ટ્રીના ચાલીસ આની અંદર તમને બે કલાક દસ થી બાર સુધી તમારે આ પેપર કમ્પ્લીટ પૂરું કરી દેવાનું છે અને લાસ્ટ બાર થી બાર પાંચ સુધી તમને સ્ટીકર ચોંટાડવાનો અધર ટાઈમિંગ તમને આપેલો છે કે તમારે બાળકો સ્ટીકર જે છે અને ઉપર ખાખી છે સ્ટીકર ચોંટાડવાનું છે કેવી રીતે ચોંટાડવાનું છે બધું ઇન્સ્ટ્રક્શન આપવાનો છું ચિંતા ના કરો પણ આ તમારું ટાઈમિંગ છે બાર વાગ્યા સુધી વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલી વાત તો નવ ત્રીસ લખેલું એક્ઝામ ચાલુ સાડા નવ વાગે તમારે તમારા સેન્ટર આગળ પહોંચી જવાનું છે પેપર બે જે બાયોલોજી બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે એને બાયોલોજી માટે અને એ ગ્રુપના વિદ્યાર્થી છે જેને મેથ્સ લાગવું પડશે તો બંનેના ટાઈમિંગ અલગ છે બાર્રીસે મેથે વિદ્યાર્થીઓને એટલે બી ગ્રુપના વિદ્યાર્થીઓની એન્ટ્રી છે એક્ઝામિનેશન હોલમાં ત્યારબાદ એની બધી સેમ પ્રોસેસ પીએમ અને એની એક્ઝામ કમ્પ્લીટ જ્યારે ચાલુ થાય છે એ એક વાગે ચાલુ થાય છે તમે જોઈ શકો છો તેર લખેલું છે તો એક વાગે તમારી એક્ઝામ ચાલુ થાય છે અને તમારી બે વાગે એક્ઝામ પૂરી થઈ જાય એનો મતલબ તમને એક કલાકનું ટાઈમિંગ બાયોલોજીમાં આપેલો છે સેમ ટુ સેમ એક કલાકનો ટાઈમિંગ મેથેમેટિક્સ માટે છે પણ એનો ટાઈમિંગ જે છે એ ત્રણ વાગ્યાથી લઈ અને ચાર વાગ્યા સુધીનો છે એને એક્ઝામિનેશન હોલની અંદર મેથેમેટિક્સના સ્ટુડન્ટ્સ છે જે એ ગ્રુપના વિદ્યાર્થી છે એની એને એન્ટ્રી છે બે અને ત્રીસે અઢી વાગે એની એન્ટ્રી છે અને ત્યારબાદ પછી સેમ પ્રોસેસ છે અને એનું પેપર ત્રણ વાગે સ્ટાર્ટ થશે અને ચાર વાગે પૂરું થશે અને ચાર ને પાંચે એની પાસેથી કમ્પ્લીટ પેપર લઈશ સ્ટીકર ચોંટાડી કમ્પ્લીટ તમારે એક્ઝામિનેશન સેન્ટર ની અંદર સુપરવાઇઝર ને સબમિટ કરાવી દેવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો આ તો થઈ તમારું ટાઈમિંગ બાબતની વાત કે તમારે એક્ઝામિનેશન હોલ ની અંદર કેટલા વાગે પહોંચવાનું છે અને કેવી રીતે તમારે પેપર ભરવાનું છે આ ઓલરેડી તમારી ઓલ ટિકિટમાં આપેલું જ છે ત્યારબાદ મહત્વની વાત તમે ઓએમઆર ફિલ કરશો ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો ને કઈ વસ્તુ સાથે લઈ જવાની છે દોસ્તો સૌથી પહેલી વાત તો મહત્વની ઇન્સ્ટ્રક્શન કે તમારે બ્લેક કલરની બોલ પેન થી જ રાઉન્ડ ફિલ કરવાના છે એટલે બ્લેક બોલ પેન લઈ જવાની છે સાથે એક સાદું કેલ્ક્યુલેટર અલાઉડ છે એક્ઝામ ની એસન હોલ ની અંદર કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારનું સાહિત્ય એની અંદર લોગ ટેબલ પણ અલાઉડ નથી માત્ર સાદું કેલ્ક્યુલેટર સાયન્ટિફિક કેલ્ક્યુલેટર પણ નહીં ચાલે વિદ્યાર્થી મિત્રો એક સાદું કેલ્ક્યુલેટર અને એક બ્લેક કલરની બોલપેન લઈ જવાની છે આ સિવાયની કોઈ પણ વસ્તુ મોબાઈલ છે પેઝર છે કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય લઈ જવાનું નથી એ જો કોઈ સાહિત્યની પાસે વિદ્યાર્થી પાસેથી પકડાશે તો એ કાયદેસર કાર્યવાહી શૈક્ષ બો શૈક્ષણિક બોર્ડ ગુજરાત બોર્ડ જે છે એ તમારા તમારી ઉપર કાયદેસરની શૈક્ષણિક કાર્યવાહી કરી શકે છે તો આનું ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલી અને મહત્વની વાત કે તમે ફિલ કેવી રીતે કરશો તો અહીંયા તમે જોવો તમારી સામે લખેલું છે સેક્શન 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 એ એ સોરી તો અંદર બે અહીંયા તમને બે વસ્તુ દેખાય છે જો પ્રેઝન્ટ એન્ડ એપસેન્ટ તમે પ્રેઝન્ટ છો તો પ્રેઝન્ટ ઉપર વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ બબલ ફિલ કરવાનું છે બ્લેક કલરની બોલ પેન થી બ્લેક કલરની સાઈ દ્વારા જ બબલ બધા ફિલ કરવાના છે તમે જોઈ શકો છો સૌથી પહેલા તમને અહીંયા ચાલીસ એમ સીક્યુ અને ફરીથી ચાલીસ એમ સીક્યુ એટલે ટોટલ એટી એમ સીક્યુ નું અહીંયા તમને કોલમ કમ્પ્લીટ આપેલી છે કારણ કે અહીંયા સબ્જેક્ટ તમે જોઈ શકો છો ફિઝિક્સ અને કેમેસ્ટ્રી તો ફિઝિક્સના પેલા ચાલીસ એમ સીક્યુ છે પેપર જોવાનું છે વ્યવસ્થિત રીતે પેલું તમારો ફિઝિક્સનો પોર્શન હશે ત્યારબાદ કેમેસ્ટ્રી હશે વ્યવસ્થિત પેપર ચેક કરવાનું જો ફિઝિક્સનો પોર્શન પેલા છે તો એનો મતલબ કે પેલા ચાલીસ પ્રશ્નો છે એ ફિઝિક્સના હશે તો પેલા અહીંયા તમારે ચાલીસ આ બબલ કમ્પ્લીટ ફિલ કરવાના છે અને ચાલીસ કેમેસ્ટ્રીના ત્યારબાદ ફિલ કરવાના છે એટલે 41 થી લઈને 80 પ્રશ્નો કેમેસ્ટ્રીના હોય તો તમારે કમ્પ્લીટ અહીંયા તમારે માર્ક કરવાનું છે આ પેપર ભરવા માટેના બબલ ફિલ કરવા માટે ક્વેશ્ચનના આન્સર પ્રોપરલી આપવા માટે આ તમને આપેલું છે મિત્રો સૌથી પહેલી વાત એ તો તમે જ્યારે તમે પેપર સ્ટાર્ટ કરો ત્યારની વાત થઈ સૌથી પહેલી વાત મહત્વની ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો તમારી ક્વેશ્ચન બુકલેટ અને આન્સર સીટ તમને જે આપેલી છે માર્ક બે ની અંદર એક પેપર સેટ નો નંબર હશે સેટ નંબર જો અહીં લખેલું છે સેટ નંબર ઓફ ધ ક્વેશ્ચન પેપર આવી રીતે ટી સુધી તમે જોઈ શકો છો કારણ કે દરેક વિદ્યાર્થીનો ક્વેશ્ચનનો ક્રમ અલગ હશે કોઈ વિદ્યાર્થીને પેલો ક્વેશ્ચન કોઈ હશે તો બીજાને વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી ઈજ ક્વેશ્ચન વીસ મો પ્રશ્ન પણ હોઈ શકે અઢારમો પણ પ્રશ્ન હોઈ શકે એટલે કહેવાનો મતલબ તમને વીસ સેટ અલગ અલગ બોર્ડે તૈયાર કરેલામાં તમને કયો સેટ આપેલો છે ક્વેશ્ચન બુકલેટની ઉપર લખેલું હોય કે સેટ નંબર ફિફ્ટીન પંદર તો અહીંયા તમારે પંદર લખવાનું છે અને પંદર નંબરનું માર્ક ઉપર દાખલા તરીકે અહીંયા પંદર આવે છે આ પંદર તો પંદર ઉપર અહીંયા બબલ ફિલ કરવાનું છે પંદર ઉપર બબલ ફિલ કરવાનું છે ને પંદર લખવાનું છે તમારો જે ક્વેશ્ચન સેટ હોય બીજી મહત્વની વસ્તુ કે ક્વેશ્ચન સેટ ઉપર જેટલા ક્વેશ્ચન બુકલેટ ઉપર જેટલા પેપર સેટ 15 છે તો તમારી આન્સર શીટ ઉપર પણ ઓએમઆર શીટ ઉપર ટાઈપ કરેલો અહીંયા અહીંયા ખાસ ધ્યાન રાખો અહીંયા આ બોક્સ ની અંદર 15 નંબરનો જો ના હોય તો અહીંયા લખેલી છે ઇન્સ્ટ્રક્શન તમને વચાશે નહીં મિત્ર વિદ્યાર્થી મિત્રો અહીં તે કે ઇન્સ્ટ્રક્શન લખેલી છે તમને વચાશે નહીં પણ આ ઇન્સ્ટ્રક્શન માં એવું લખેલું છે કે જો તમારો ક્વેશ્ચન સેટ બુકલેટ સેટ અને આન્સર નો બે નંબર અલગ અલગ હોય તો સુપરવાઇઝરને જાણ કરવી અને એને કહી દેવું કે ભાઈ મારું બુકલેટ આન્સર ની અંદર જે સેટ નંબર છે ને ક્વેશ્ચન સેટ ક્વેશ્ચન પેપરની અંદર જે સેટ છે બે અલગ છે તો એને જાણ કરવી એટલે અહીંયા દસ લખેલું હોય તો એનો મતલબ તમારો દસ નંબરનો સેટ છે તો અહીંયા પણ તમારે દસ લખવાનું છે અને દસ નંબરના સેટ ઉપર રાઉન્ડ કરવાનું છે અને ચેક કરી લેવાનું છે કે તમારી ક્વેશ્ચન પેપરની જે બુકલેટ છે એમાં પણ દસ નંબર છે કારણ કે આપણું પેપરનું ચેકિંગ એવી રીતે થવાનું છે કે એ પ્રમાણે બનેલી છે ને એ પ્રમાણે તમારું પેપર ચેક થવાનું છે એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલી વસ્તુ એ ધ્યાન રાખવાનું છે તમારો ક્વેશ્ચન બુકલેટ નંબર અને આન્સર શીટનો બુકલેટ નંબર સેમ છે કે નહીં જોવાનું એ આન્સર શીટ બુકલેટ નંબર અહીંયા લખેલો હશે માની લો કે દસ લખેલો છે તો ક્વેશ્ચન હોવો જોઈએ એક્ઝામિનેશન ડેટ આપણી એક્ઝામિનેશન ડેટ અઢાર છે તો અઢાર ચાર બે હજાર બાવીસ આ રીતે અહીંયા લખવાનું થશે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સેન્ટર નંબર આવું લખ્યું છે તો આપણો કેન્દ્ર ક્રમાંક શું છે એ તમારે આ પહેલામાં પણ હશે ઓલ ટિકિટ ની અંદર પણ હશે તો અહીંયા કેન્દ્ર ક્રમાંક લખવાનો છે ત્યારબાદ એ કેન્ડિડેટ સિગ્નેચર એવું આપેલું છે કેન્ડિડેટ સિગ્નેચર તો અહીંયા તમારી સહી કરવાની છે ત્યારબાદ અહીંયા સીટ નંબર આપેલા છે તો સીટ નંબર માની લો કે સીટ નંબરનો પહેલો અક્ષર બી છે તો અહીંયા આપણે બી લખીશું ત્યારબાદ ડિજિટ છે વન ફોર નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી વોટ એવર કંઈ પણ તો એ લખવાનો છે અને સીટ નંબર ઇન વર્ડ્સ વર્ડની અંદર શબ્દોમાં લખતી વખતે ખાસ ધ્યાન રાખો બી છે તો અહીંયા લખવાનું છે બી પછી ઝીરો છે તો અહીં લખવાનું છે ઝીરો અથવા તો શૂન્ય ગુજરાતીમાં લખો ત્યારબાદ એટ છે તો અહીં લખવાનું છે એટ ઇ આઈ જી એચ ટી એટ પછી નાઇન છે તો અહીં લખવાનું છે નાઇન આ રીતે વ્યવસ્થિત શબ્દોમાં તમારા બેઠક નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક બારકોડ સ્ટીકર માટે જગ્યા આપેલી છે તો તમને આવું એક લંબચોરસ બારકોડ સ્ટીકર ત્યાં આપવામાં આવે છે અહીંયા એક બારકોડ હશે અને અહીંયા તમારો આખો કમ્પ્લીટ સ્ટીકર છે એ સ્ટીકર આ બારકોડ સ્ટીકર આની ઉપર સ્ટીક કરવાનું છે આની ઉપર ચોટાડવાનું છે બારકોડ સ્ટીકર આટલી વસ્તુ પેલા તો કમ્પ્લીટ કરવાની છે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા તમને બીજા પેજની અંદર તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ કેવી રીતે કઈ પેન લઈ જવાની શું લઈ જવાની ઇન્સ્ટ્રક્શન આપેલું છે મેં વાત કમ્પ્લીટ કરી દીધી છે ખોટી પદ્ધતિ કઈ છે આ બધી ખોટી પદ્ધતિ છે આ રીતે ડબલ માર્કિંગ કરવાનું નથી હા એક સિમ્પલ વસ્તુ સમજી લો વિદ્યાર્થી મિત્રો કે નેગેટિવ માર્કિંગ છે તમે એક પ્રશ્નનો ખોટો આન્સર આપો છો તો તમારા પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ માર્ક એટલે એક ચતુર્થાંશ માર્ક કપાય છે એટલે એક માર્ક તમારો એક પ્રશ્ન તમે ખોટો ફિલ કરો છો તો પોઈન્ટ ટ્વેન્ટી માર્ક કપાય છે પણ જો તમે એક જ પ્રશ્નમાં તમે બે બબલ ફિલ કરો છો તો તમારો એક માર્ક નેગેટિવ થાય છે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજી લ્યો અહીંયા તમે રોંગ કરો છો એ સાચી વાત છે કે તમે એક એક આન્સર તમે લખેલો છે કે ભાઈ તમારો એ આન્સર છે પછી તમને એમ થયું કે ના એ આન્સર નથી આનો આન્સર ડી છે તો તમે ડી ઉપર માર્ક પણ કરો છો ને એ ઉપર માર્ક કરો છો એનો મતલબ ડબલ માર્કિંગ કરો છો તો તમને માર્ક તો મળવાનો જ નથી સાથે એક માર્ક નેગેટિવ થશે એક આખો માર્ક નેગેટિવ થશે એટલે એક વખત તમે કોઈ કરી દીધું ને તમને એમ લાગે છે કે આ જવાબ ન હોવો જોઈએ અને બીજો જવાબ આવે તો એ માર્ક કરવાનો નથી કારણ કે ડબલ માર્કિંગ છે તમારો એક માર્ક નેગેટિવ કરશે ખોટો આન્સર હશે તો પોઈન્ટ ટ્વેન્ટી થાય છે જ્યારે તમે બે બબલ ફિલ કરો છો એક જ પ્રશ્નમાં તો તમારો માર્ક આખો આ ખાસ ઇન્સ્ટ્રક્શન ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ચોકડી કે અલગ માર્કિંગ કરવાનું નથી વ્યવસ્થિત પછી અહીંયા તમને કીધું કે અડધું બબલ ફિલ હશે તો નહીં આલે કમ્પ્લીટ બબલ ફિલ કરવાનું છે પ્રેઝન્ટ હોય તો પ્રેઝન્ટ ઉપર કમ્પ્લીટ બબલ ફિલ કરવાનું છે આ બધી ઇન્સ્ટ્રક્શન આપેલી છે મેં ઓલરેડી તમને કહી દીધું છે આ સેટ વિશે પણ મેં વાત કરી દીધી કે અઢાર નંબર નો સેટ હોય તો અઢાર લખવાનું છે અને અઢાર નંબર ઉપર માર્કિંગ કરવાનું છે બધી વાત મેં તમને કરી દીધી છે આ રીતની તમારી ઓએમઆર સીટ છે એની અંદર આ રીતે ફિલ કરવાનું છે ત્યારબાદ સેમ બાયોલોજી નું પેપર જેને હશે તો મેથ્સ નું પેપર હશે તો એને આવી રીતે ચાલીસ એમસીક્યુ ની પેલા વીસ અને પછી વીસ આ રીતે ચાલીસ આપેલા છે કમ્પ્લીટ તો એ તમારે જે સાચો આન્સર છે એ પ્રમાણ કરવાનું સેમ પ્રોસેસ પ્રેઝન્સ ઉપર કરવાનું છે કેટલામો સેટ છે વેરીફાઈ કરવાનું છે અને ત્યારબાદ આ સ્ટીકરની માહિતી સેમ અહીંયા લખેલું છે તમે જોઈ શકો છો બાયોલોજી તો એ બાયોલોજીને લાગુ પડશે મેથ્સના વિદ્યાર્થીનીનું મેથેમેટિક્સનું પેપર આપેલું સેમ ટુ સેમ આ હશેમાં કાંઈ ફરક નહીં હોય સેમ ટુ સેમ ઇન્સ્ટ્રક્શન છે કંઈ બીજું કંઈ એમાં અલગ છે જ નહીં ખાલી ધ્યાન રાખવાનું છે તમારો સબ્જેક્ટ છે મેથેમેટિક્સ હોય તો મેથેમેટિક્સ અને બાયોલોજી હોય તો બાયોલોજી પેપર હશે તમારી પાસે તો આ બંને વસ્તુ માટે એ સેમ રહેશે પણ ખાસ ધ્યાન રાખવાનું છે નેગેટિવ માર્કિંગ છે એટલે બને ત્યાં સુધી તમારો આન્સર કમ્પ્લીટ સાચો છે કે નહીં વેરીફાઈ કરી વ્યવસ્થિત ચેક કરી અને ત્યારબાદ જ એની ઉપર બબલ ફિલ કરવાનું છે આ વસ્તુ ધ્યાન લાસ્ટમાં તમારું એક્ઝામ પછી કઈ જગ્યાએ સહી કરવાની છે શું છે 01 વન પત્રકમાં બધી જ વસ્તુ તમને સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્શન આપશે તો બે વખત તમારે સહી કરવાની થાશે એક વખત તો તમને એક્ઝામિન સુપરવાઇઝર તમને પેપર આપે છે એના માટે સાઈન લેશે અને એક વખત તમે સબમિટ કરાવો છો એ અમારે સેટ લાસ્ટમાં જતી વખતે એના માટે સાઇન લેશે તો બે વખત તમારે જે સાઇન કરવાની હશે ઓલરેડી તમને સૂચના આપશે અહીંયા તમે જોઈ શકો છો મેં બધી વાત કરી દીધી એ જ વસ્તુ છે અહીં બારકોડ સ્ટીકર ચોટાડેલું છે આની ઉપર બારકોડ સ્ટીકર જેવી રીતે છે એવી રીતે ચોંટાડી દેવાનું પણ ત્યારબાદ લાસ્ટમાં તમે જો એક ખાખી સ્ટીકર મારેલું છે આ ખાખી સ્ટીકર કેવી રીતે મારવાનું છે જો આ ખાખી સ્ટીકરની જગ્યા છે આ ખાખી સ્ટીકર મારવાની જગ્યા છે આની અંદર તમારું બધી જ વસ્તુ બધી જ વસ્તુ અહીંયા તમારી સિગ્નેચરથી માંડીને તમારો સીટ નંબરથી માંડીને બધું જ ઢકાઈ જશે ખાલી આ બારકોડ જે છે એ જ બાર રહેશે બાકીની બધી જ ઇન્સ્ટ્રક્શન ખાખી સ્ટીકર ઉપર ચોટી જાવી જોઈએ આ સ્ટીકર ઉપર કોઈ પણ પ્રકારની છેડખાની કરશો અથવા તો બારકોડ સ્ટીકર ઉપર કોઈ પણ ઉખાડવાની કે કઈ પણ પ્રકારની કોશિશ કરો છો તો એ ગેરકાનૂની કહેવાય વિદ્યાર્થી એક્ઝામિનેશન હોલમાં ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે એના માટે તમારી ઉપર કાયદેસર કાર્યવાહી થઈ શકે એટલે ખાખી સ્ટીકર ઉપર કે બારકો સ્ટીકર ઉપર પણ પ્રકારની છેડખાની કરવા નથી કોઈ માર્કિંગ કરવાનું નથી કોઈ ઇન્સ્ટ્રક્શન કંઈ લખવાનું નથી કંઈ પણ વસ્તુ અને રફકામ કોઈ પણ વસ્તુ કરવાની નથી રફકામ માટે તમને ક્વેશ્ચન પેપરની અંદર વિદ્યાર્થી મિત્રો સમજો રફ કામ માટે તમને ક્વેશ્ચન પેપરમાં એક નીચેના ભાગ મેં ખાલી જગ્યા આપેલી હશે ક્વેશ્ચન પેપર પૂરું થાય એના પછી પણ છેલ્લે પેજ આપેલા હશે તો આની ઉપર તમે રફ કામ કરી શકો છો રફ વર્ક કોઈ પણ પ્રકારની ઓએમઆર સીટની અંદર કોઈ પણ પ્રકારનું રફ વર્ક કરવાનું નથી ખાસા ધ્યાન રાખજો એમઆર સીટમાં કોઈ રફ વર્ક કરવાનું નથી અગેન ફરીથી આ વાત કહી દઉં છું આની અંદર આ ખાકી સ્ટીકર તમે જ્યારે ચોટાડો છો ત્યારે બારકોડ સિવાય બધી જ વસ્તુ ક્લોઝ થઈ જવી જોઈએ તમને ઇન્સ્ટ્રક્શન આપશે એક્ઝેક્ટ આઈડી આવે કે કેવી રીતની ઓએમઆર સીટ હશે અને મારે કેવી રીતે ઓએમઆર જે છે એ કમ્પ્લીટ ફેલ કરવાની છે આપણને ખ્યાલ આવે એટલા માટે બરાબર બાકી ફાઇનલી સુપરવાઇઝર જે ઇન્સ્ટ્રક્શન આપે છે ને કમ્પ્લીટ ફોલો કરવાની છે ને એ પ્રમાણે જ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આપવાની છે અને એ રીતે જ આપણે અ ધ્યાન રાખવાનું છે તો એ ખાસ વસ્તુ બારકો સ્ટીકર ચોંટાડ્યા પછી ખાખી સ્ટીકર ચોટાડવાનું ખાસ ભૂલવાનું નથી અને ત્યારબાદ જ આપણે એક્ઝામિનેશન હોલમાંથી ને બહાર નીકળવાનું છે બધા વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ તમારી એક્ઝામ ખૂબ સરસ જાય ખાસ તમને કહી દઉં છું એક્ઝામિનેશનમાં ટાઈમ એક્ઝામિનેશન સેન્ટરમાં ટાઈમ ટુ ટાઈમ જતા રહ્યો કેવી રીતે ઓએમઆર સીટ ફિલ કરવી મેં તમને કહી દીધું છે શું સાથે લઈ જવાનું છે બ્લેક બોલ પેન લઈ જવાની છે હોલ ટિકિટ લઈ જવાની છે સાથે એક તમારે તમારું એક ઓરિજિનલ આધાર કાર્ડ અથવા તો બોર્ડની અંદર તમે હોલ ટિકિટ જે આપી તે ઓરિજિનલ એ ઓરિજિનલ સાથે રાખવાનું છે એટલે એક્ઝામિનેશન હોલની અંદર કઈ કઈ વસ્તુ લઈ જવાની છે એક બ્લેક બોલ પેન લઈ જવાની છે એક હોલ ટિકિટ લઈ જવાની છે ઓરિજિનલ અને એક ઓરિજિનલ આધાર કાર્ડ કે તમારી ટ્વેલ્થ સાયન્સની અંદર તમે જે બોર્ડની એક્ઝામ આપી એની વોલ ટિકિટ લઈ જવાની છે આ વસ્તુ તમારી સાથે રાખજો અને એક સાદું કેલ્ક્યુલેટર સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લઈ જવાનું નથી વિદ્યાર્થી મિત્રો અને લોક ટેબલ પણ સાથે લઈ જવાનું નથી આ વસ્તુનું ખાસ ધ્યાન દે આઈ હોપ બધાના વિડીયો ગમ્યો હશે તમને જો આ વિડીયો સરસ લાગ્યો હોય તમને પ્રોપર માહિતી મળી હોય તો લાઇક કરો તમારા વિદ્યાર્થી તમારા મિત્રો આરે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને અને આપ કોમેન્ટમાં પણ મને લખી શકો છો તમને કંઈ કન્ફ્યુઝન હોય તો હેવ અ ગુડ ડે